એ જ કદાચ હું આ શું કાંઈ નહીં. દીપકભાઈ, તમે મને એમપી સરની ઓફિસે મૂકી જશો? હા, ચોક્કસ મૂકી જઈશ. હમણાં જઈએ. ચાલ ચાલ. બધાની સામે આ જો હું એને બતાવી દઈશ કે હું કોણ છું. મારી વાત સાંભળ, શાંતિ, રિલેક્સ, સાંભળ. તો લગ્ન ના થયા હોત. અરે, હું એમ કે ની વાત કરીશ ને, એક વાર એમ કે ને હું મારી વાતમાં મનાવી લઉં ને, તો આ બધાને મનાવવા કઈ આગ્રહ નથી. એમ કે જ વાત કરશે આપણા તરફથી. ગામના લોકોની ભલાઈની વાત કરીશું ને, એટલે આ લોકો તો આમ પણ પીગળી જવાના છે. રિલેક્સ, અત્યારે તું તારા ગુસ્સા પર કાબુ રાખ. હા, તારા ઈગોના ચક્કરમાં બ્રહ્માસ્ત્ર ગુમાવી ન દેતી. વિદ્યા, દરેક પાના ઉતરવાનો એક ચોક્કસ સમય હોય છે, એ ગમે ત્યારે ન ઉતરી દેવાય. અરે અભયભાઈ, તમે આજે અહીંયા? અભયભાઈ, તમને જોઈને બહુ સારું લાગ્યું. અભયભાઈ, હવે તમે રોજ આવશો ને? અભયભાઈ, તમને યાદ છે તમે મારા દીકરાની એ ભળી હતી? મારી પાસે પૈસા જ ન હતા. અત્યારે તો એને 12મું પાસ કરી દીધું છે અને હવે તે ડોક્ટરનું ભણે છે. ભાઈ, યાદ છે તમે તમારું ટિફિન મને આપી દેતા હતા અને તમે ભજીયા ખાવા જતા રહેતા? તમારું ટિફિન ખાવાની બહુ મજા આવતી હતી અમને, પણ હજુ સુધી અમે કીધું નથી અનોખીબેનને એ ટિફિન અમે ખાઈ જતા હતા. તમને ખબર છે ને ભાઈ, હું પાલક વાંધતા વાંધતા ઉપરથી પડી ગયો હતો અને મને બહુ લોઈલિંગ કરતો હતો, હું ચાલી પણ નહોતો શકતો અને તમે મને સાહેબની ગાડીમાં બેસાડીને દવાખાને લઈ ગયા હતા અને તમારા બધા કપડાં લોહીથી ખરાબ થઈ ગયા હતા. તમને યાદ છે ને હવે ભાઈ, મારો જીવ તમે બચાવ્યો હતો. ભાઈ, થેન્ક યુ. તે તો આજે અહીં આવીને મને સરપ્રાઈઝ જ આપી દીધી. હા, તું અહીં આવ્યો ને, મને ખૂબ જ ગમ્યો. બધા મને કહેતા હતા ને, તમે પણ તો મને કહ્યું હતું કે હું એન્જિનિયર હતો, એટલે મને થયું કે હું જ અહીંયા આવું. અને મેં અહીંયા આવીને જોયું તો
બધા બાર મને કહેતા હતા કે મેં એમના માટે શું શું કર્યું છે, પણ તમને સાચું કહું, એ લોકો જે પણ કાંઈ કહેતા હતા ને એમાંથી મને એક પણ વસ્તુ યાદ નથી. એ લોકો જ્યારે બોલતા હતા ને ત્યારે મને થતું હતું કે શું ખરેખર મેં આ લોકો માટે આટલું બધું કર્યું છે, મને શું માનવામાં જ નથી આવતું. હા અભય, તે એ લોકો માટે ખૂબ કામ કર્યું છે. હા આ લોકો તને ખૂબ જ માને છે, તે એ લોકો માટે ખૂબ બધું કામ કર્યું છે. ઇનફેક્ટ તારા ગયા પછી આમાંથી એક પણ કારીગર ફરી પાછું કામ પર આવવા માટે પોતાની હિંમત જ એકઠી નહોતો કરી શકતો. આ તો દેવર્ષિ આવ્યો અને પછી છોડ ને આ બધી વાત. અભય ઉષા. હા સર. અભયને આપણી બધી સાઈડ વિશે સમજાવો ને. યસ યસ સર. તારી ફેવરેટ પ્રોટીન બાર લઈને આવી છું. ભાઈ શું થયું? તું નારાજ છે મારાથી, અને ફક્ત આજે જ નહીં, પાછલા 7 વર્ષોથી દર વર્ષ સાવિત્રીઓ તારા નામની જ પૂજા કરતી આવી છું. વડ પાસે તારા નામની જ પ્રાર્થના કરતી આવી છું, અને મારો ભગવાન એ વાતનો સાક્ષી છે. એટલીસ્ટ તારી પ્રોટીન બાર તો લેતો જા. કાકા આ તમારી દવા. હલો બેટા. હા બેસ બેટા બેસ. બોલો ને કાકા. લો બેટા મને માફ કરી દેજે બેટા, મારે કારણે તું આટલી મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે. કાકા પ્લીઝ આવું નહીં વિચારો. મને બોલી લેવા દે બેટા. હું સતત એમ જ વિચારતો હોઉં છું કે કઈ રીતે તું ખુશ થઈ શકે, કઈ રીતે તારા બધા દુઃખ દૂર થાય. એટલે તો મેં તારા લગ્ન કરાવ્યા. તારા લગ્ન કરાવ્યા ત્યારે અને તો મારો સારો જ વિચાર હતો, પણ મને એ નહોતી ખબર કે મારી એક હા આગળ જઈને તારા માટે આટલી મોટી મુસીબત ઊભી કરશે. કાકા આવું નથી બોલવાનું. હા તમારે સાચું કહું ને બેટા, આજે પ્રભાબેને જે વાત કરી ને એ વિશે પણ આપણે વિચારવું નહીં. આપણે કોઈક નિર્ણય તો લેવો જ પડશે ને. આપણે
બે નાવડીમાં તો સવાર ના થઈ શકીએ ને. વિચારું છું કે શું થઈ શકે, પણ મને કઈ સમજાતું જ નથી કે હું શું કરું. કાકા, હું પણ એ જ મૂંઝવણમાં છું. એક તરફ દેવર્ષિ સર છે, જેમણે મુસીબતમાં આપણો સાથ આપ્યો છે. આપણા પરિવાર માટે થઈને એમણે મને અને આધ્યાને સ્વીકાર્યા છે, અને બીજી તરફ આપણો અભય છે. બેટા, તું જે નિર્ણય લેશે ને, હું એમાં તારી સાથે જ. મેં તને કહ્યું હતું ને કે તું એમ ક્યારેય ના સમજતી કે તારો બાપ નથી, એને હું નિભાવીશ. પણ બેટા, નિર્ણય તો તારે જ લેવો પડશે. હા, એમાં હું તારી સાથે હોઈશ. નિર્ણય તો તારે જ લેવો પડશે. હેલો ભાઈ, મોબાઈલ એ તારો મોબાઈલ છે, તારો નવો ફોન. તારે ખેતરે જવાનું હોય છે, ઓફિસે જવાનું હોય છે, તો રસ્તામાં કે ક્યાંય પણ તને કઈ જરૂર પડે ને, તો તું તરત ફોન કરી શકે ને, એટલા માટે. એક મિનિટ. હા, હા બેટા, એક મિનિટ. હા, અને મૂકવા જવાનું છે ને, એટલે બટ વન્સ અગેન થેન્ક યુ સો મચ. હા બેટા, આપણે આપણે જઈએ. આ જો પપ્પાનો નવો ફોન. વાવ, કેટલો મસ્ત ફોન છે પપ્પા, ચાલો ને. હા બેટા, આપણે 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 જઈએ. હા, જઈએ. એક મિનિટ. હા બેટા, ચાલો.
ધ્યાને મૂકીને આવું એ મને અંદર કહ્યું. હા મેં કહ્યું. આદુ જો બેટા હું સમયસર આવી ગયો ને તને સ્કૂલે મૂકવા માટે બાઇક લઈને, અને જો એકદમ સાજો થઈ ગયો છું. ચલો. અરે વાહ, તમે એકદમ મટી ગયું. બેટા મને થોડું તો દુખે છે, પણ મારી દીકુ મારી મીઠું માટે આટલું પેન તો ચાલે ને. ઇટ્સ ઓકે. ચલો બે, મોડું થાય છે, સ્કૂલે જઈએ. ચલો. એક મિનિટ દે. આપણે કોઈક નિર્ણય તો લેવો જ પડશે ને. બેન આવડીમાં તો સવાર ના થઈ શકે. વિચારું છું કે શું થઈ શકે, પણ મને કઈ સમજાતું નથી કે હું શું કરું. ઓકે મમ્મી. સોરી દેવ, મેં પપ્પાને પ્રોમિસ કર્યું છે, અને મમ્મી કહે છે કે કોઈના પેલું પ્રોમિસ નહીં તોડવાનું. અને તે પણ મને કહ્યું છે ને. ચાલો પપ્પા. હા બેટા. બાય મમ્મી. બાય. દેવર્ષિ, મેં તારો પ્રોજેક્ટ સાંભળ્યો. તારો પ્રોજેક્ટ મને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, પણ શું છે કે આ પ્રોજેક્ટની જમીનનું લોકેશન કયું છે ખૂબ મહત્વનું છે. કોઈ પણ જમીન પર થઈ જશે તો આ પ્રોજેક્ટ એટલો બધો સારો નહીં બને. અરે સર, હું એટલે તો અનોખી મેડમને વાત કરું છું કે જો એમની જમીન મળી જશે ને તો 100% સક્સેસફુલ થઈ જશે સર. હા હા, તારી વાત સાચી છે. આટલી મોટી જમીન. જો દેવ, હું તારાથી કશું છુપાવવા નથી માંગતો. શું છે કે તું જાણે જ છે, અત્યારે આપણા ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે ચાલી રહ્યા છે, એટલે આપણું બધું ફંડ ત્યાં લોક છે. એટલે આટલી મોટી જમીન માટે અત્યારે ફંડ મેનેજ કરવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. એ સર, ફંડની કોઈ ચિંતા નથી, ફાઇનાન્સર છે મારી પાસે, એ ફાઇનાન્સ કરવા માટે તૈયાર છે. પણ સર, હું શું કહું છું કે તમે પ્રતાપ કાકાને ત્યાં જમીન વિશે વાત કરવા માટે આપશો ખરા ને? હા તો ચાલો. હા તો હમણાં જઈએ. ચાલો અત્યારે. હા સર. અરે જેટલું જલ્દી થાય એટલું સારું ને. ચલો સર, પ્લીઝ. તું પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉતાવળો થઈ રહ્યો છે. સર પ્લીઝ જઈએ ને. ઓકે ઓકે, ચાલ. નપાવાત, તું મને શીખવાડવા આવ્યો છે? તું મને શીખવાડવા આવ્યો છે? હે, આ દોસ્તો ના શીખવાડવા આવ્યો છે? ચાલ જા અહીંથી.
એન્જિનિયર સાહેબ આવો બેસો 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 આજે એમ અચાનક આ તરફ તમે સર પાણી પાણી કરશે હા એમ કે સર તમારો ફોન હતો કંઈ કામ હતું તમને બોલો ને શું કામ છે પ્રતાપભાઈ તમે તો જાણો છો કે એમ કે કન્સ્ટ્રક્શન દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે આપણી નવી નવી સાઇટ્સ નવા નવા પ્રોજેક્ટ્સો ચાલે છે અને આપણી સાઇટ્સ પર 365 દિવસ કામ ચાલુ જ રહે છે અને આ બધું શક્ય બન્યું છે આપણા અભયને કારણે આ તો તમારો પ્રેમ છે એમ કે સર ના ના ખરેખર હું આ ગામનો અને સાચું કહું તો તમારા પરિવારનો ઋણી છું અને એટલે જ આ ગામ માટે મને કંઈક કરવાની તક મળે એ મારું સદભાગ્ય હશે અને એટલે જ આ દેવર્ષિ એક સરસ મજાનો નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છે એની વાત કરવા જ અમે આવ્યા તમને દેવર્ષિ સર ક્યાંક પેલી જમીનની વાત કરવા તો નથી આવ્યા ને અરે વાહ પ્રતાપભાઈ પ્રોજેક્ટ ખૂબ સરસ શું છે પ્રોજેક્ટ હું તમારા માટે કઈ લઈ આવું ચા કોફી ના ના એ ભગવાન દેવર્ષિ સર જમીનની વાત ન કરે તો સારું મેં હજી સુધી કાકાને એ વિશે કઈ કહ્યું નથી કાકા આ ગામે મને ઘણું બધું આપ્યું છે અને હું આ ગામ લોકો માટે એવું કંઈક કરવા ઈચ્છું છું જેનાથી ગામના લોકોનો ઘણો બધો ફાયદો થાય હું આ એક પ્રોજેક્ટ કરવાનું વિચારું છું એ ભગવાન દેવર્ષિ સર તો એ જમીન પર કરવાવાળા પ્રોજેક્ટની જ વાત કરે છે કઈ રીતે એમને અટકાવું જેનાથી આ ગામના લોકોની કલા આ ગામના લોકોનો ધંધો એક એક અલગ સ્કેલ પર હું લઈ જઈશ અને આ બધું થશે કઈ રીતે હા એવી એક જગ્યા જ્યાં ગામના લોકો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે પોતાની બનાવટ મૂકી શકે અને લોકો એને ખરીદે કાકા જેમ સાતમ આઠમનો મેળો હોય બરાબર અને ત્યાં લોકો પોતાની કલાનું પ્રદર્શન કરે પોતાની કલા મૂકે પોતાની બનાવટ મૂકે અને જ્યાં મેળામાં લોકો આવતા હોય એ ખરીદી કરે ને બસ આ એવું જ છે સમજો કે આ સાતમ આઠમનો મેળો છે પણ આખું વર્ષ ચાલતો મેળો છે પણ સર ગામના લોકો આખું વર્ષ બચત કરી કરીને સાતમ આઠમના મેળામાં ખર્ચો કરતા હોય છે તો પછી એ સામે કઈ રીતે આમ આખું વર્ષ ખરીદી કરી શકવાના છે અને રહી વાત બીજી એમ કે જો આ ગામના લોકોએ વધારે ઉત્પાદન કરી દીધું અને એ ન વેચાયું તો નાના લોકો તો જીવી જ નહીં શકે બિચારા મેડમ આપણે વેચાણ પર પૂરેપૂરું ધ્યાન આપીશું ને આપણે માર્કેટિંગ જ એવું કરીશું કે લોકો આવે ને ખરીદી કરે એટલે એવી જ એક જગ્યા જ્યાં આ ડેવલપ કરવું છે કે લોકો સામેથી ખેંચાઈ નહીં આવે હા હા મારાથી શું થઈ ગયું દેવર્ષિ સર હવે જમીનની જ વાત કરશે અને એ જે રીતે વાત કરે છે ને કાકા જમીનની વાત સાંભળીને ગુસ્સે ના થાય તો સારું હું પછી નિરાંતે એમની સાથે વાત કરીશ હા એના માટે કઈ જગ્યા નક્કી કરી છે અને અમે શું મદદ કરી શકીએ એમાં તમને તમે વાત નથી કરી કાકાને મેં કહ્યું તું મેડમને અનુ કાકા હું તમને કહેવાની જ હતી કઈ નહીં હવે હું જ કહી દઉં જવા દો કાકા તમારી જે નહેરવાડી જમીન છે ને ત્યાં આ પ્રોજેક્ટ કરવો છે ના એ શક્ય નથી અમે જમીન નથી વેચતા પણ જો એ જમીનથી આખા ગામના લોકોનું ભલું થતું હોય તો પણ નહીં દીપકભાઈ તમે આમ પણ ત્યાં ખેતી નથી કરતા ને તો એ જમીન તમે વેચશો તો તમને ફાયદો થશે
અને તમારી જમીન એ જગ્યા પર છે જ્યાં તમને સારામાં સારી કિંમત મળી શકે એમ છે. અક્કલ જ નથી, જમીન વેચાય તો પૈસા આવે, પણ ના, અમે તો જમીન નહીં વેચીએ. અને કાકા તમે ચિંતા બિલકુલ નહીં કરો, આ દસ્તાવેજ હું મારા નામ પર જ કરીશ અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આમાં કંઈ પણ ખોટું નહીં થાય. હા, સારા કે ખોટા કામનો સવાલ ત્યારે આવે જ્યારે અમે જમીન વેચીએ. અમે જમીન વેચતા નથી. અને મને અત્યારે નવાઈ તો એ વાતની લાગે છે કે તમે અત્યારે આ વાત કરવા માટે અહીંયા આવ્યા છો. પપ્પાએ આમાં વિચારવા જેવું કંઈ છે જ નહીં. દેવર્ષિ સર, પ્લીઝ હવે આ વાત અહીંયા અટકાવી દઈએ. તમને દીપકભાઈએ પણ કહ્યું અને મેં પણ આગળ કહ્યું જ હતું, હવે આ વિષય પર આપણે ચર્ચા નહીં કરી. પણ મેડમ મારું એવું, પ્રતાપભાઈ આ તો દેવર્ષિનો પ્રોજેક્ટ મને ગમ્યો એટલે હું દેવ સાથે તમને મળવા આવ્યો. દેવ, આપણે આ વાત અહીં અટકાવી આવી જઈએ. અમે રજા લઈએ. ટ્રુથ ઓર ડેર ખબર છે? ટ્રુથ ઓર ડેર? હા, એટલે એક એવી ગેમ જેમાં આપણે છે ને બોટલને સ્પિન કરવાની, અને જેની બાજુ બોટલ લગાવે ને એને યા તો ટ્રુથ કહેવાનું અને ડેર કરવાનું. અમે કોલેજમાં રમતા એટલી મજા આવતી ને. ડેર? કેવું ડેર? અરે ડેર એટલે ડેરમાં કેવું, એકવાર છે ને મારા બધા ફ્રેન્ડ્સે મને એવો ડેર આપ્યો કે હું જઈને મારા કોલેજના પ્રિન્સિપલને હસાવું. પછી એ હસ્યા? પછી શું, કોલેજના પ્રિન્સિપલ એવા ખડૂસ હતા ને, આમ આખા યરમાં એકવાર આપણે પ્રોફેસર સાથે ગ્રુપ ફોટો લેવાનો ને એમાં બી આવી રીતે રહેતા. પછી? પછી શું, એ ના હસ્યા, મારે મારા બધા કમીના ફ્રેન્ડ્સને પાર્ટી આપવી પડી. બાકી હું તો કોઈને પણ આમ એક સેકન્ડમાં હસાવી દઉં. એક સેકન્ડ? હા, હસાવીને બતાવ. કોને? અહીંયા કોણ છે? એક મિનિટ, પેલા પેલા ભાઈ છે ને એમને હસાવી બતાવ. જુઓ, ભાઈ કેમ છો? હવે છે ને તમારે ખાલી છે ને જોર જોરથી હસવાનો છે. મેં તમને 50 રૂપિયા આપ્યા ને,